નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં. તો હાલ મિત્રો, વાવાઝોડું અને વરસાદને લઈને સૌથી મોટા સમાચાર. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો, તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આવેલ બેલ આઇકોન પર ક્લિક કરજો કે જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને મને સપોર્ટ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો ચિંતામાં. તો રાજ્યમાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડી રહી છે, પરંતુ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર તારીખ 13-14 અને 15 એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છના અલગ અલગ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આગાહીના કારણે રાજ્યમાં ખેડૂતોની ચિંતામાં ફરી વખત એક ચિંતા પણ વધી રહી છે. અને હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં 3 દિવસ માવઠું થવાની પણ હાલ શક્યતાઓ જે છે એ જણાવવામાં આવી રહી છે, જેની સંપૂર્ણ માહિતી જેમ આવશે એમાં અમે તમને જણાવતા રહીશું. તો બીજી બાજુ માવઠાની આગાહી વચ્ચે, કમોસમી વરસાદની આગાહી વચ્ચે આ વિસ્તારોની અંદર પડ્યું માવઠું. તો દાહોદ, બનાસકાંઠા, છોટાઉદેપુરમાં આગાહી કરવામાં આવી હતી એ મુજબ માવઠું પણ પડ્યું હોવાનું અહેવાલો પણ મળી રહ્યા છે. તો બીજી બાજુ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર જે છે એ તાપમાનમાં ઓછે વધે અંશે વધારો ઘટાડો તેમજ માવઠાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો, આવી જ નવી નવી માહિતી જાણવા માટે અને વરસાદ તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલની અંદર જે પણ નવા હોય તે હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો. તો મિત્રો, અને આવો જ સાથ અને સહકાર પણ આપતા રહેજો. તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.